સુરતના માંગરોળ તાલુકામાં 6.5 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં ખાબક્યો 4 ઇંચ વરસાદ. કીમ નદીનું જળસ્તર વધતા તંત્રની ચિંતા વધી. માંગરોળ તાલુકાના 20 ગામોને એલર્ટ કરાયા. તલાટીઓની સ્ટેન્ડ બાય રહેવાની સૂચના. સુરતના પ્રવેશદ્વાર ગણાતા કટોત્રા બ્રિજ પાસેનો રસ્તો નહેર બન્યો. ચારે તરફ પાણી ભરાતા નાના વાહનો જઈ શકે તેમ નથી તો ટ્રાન્સપોર્ટ ગોડાઉન પાસે મોટા વાહનોના પૈડા થંભી જતા પરેશાની વધી. સુરતનું સણિયા હિંમત ગામ બેટમાં ફેરવાયું. ફસાયેલા સ્થાનિકોનું બોટ દ્વારા કરાયું સ્થળાંતર. ફાયરની ટીમ દ્વારા ગ્રામજનોનો સંપર્ક કરી બહાર કઢાયા ફસાયેલા લોકો. બહાર લાવવાની કામગીરી ચાલુ. સુરતને વરસાદી રીતસરનો ધમરોડી દીધો છે. ખાડી ઓવરફ્લો થતા સુરતના અનેક વિસ્તારોમાં પાણી જ પાણી. બટાર વિસ્તારમાં પણ ખાડિયા પાણીમાં ફરી વળ્યા છે. બટાર વિસ્તારમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો, જેના કારણે આઝાદનગર ઝુંપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયા. સુરતના માંડવીના આંબલી ડેમના 6 દરવાજા 1 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા. ઉપરવાસના ઉમરપાડાના વરસાદના પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો. અત્યાર સુધી 20,000 ક્યુસેક ડેમમાં પાણી છોડવામાં આવ્યું. સુરતમાં ધોધમાર વરસાદ અને ખાડકીઓના પાણી. સારોલી વિસ્તારમાં તબેલાઓમાં ફરી વળ્યા. સારોલીના તબેલાઓમાં 2 ફૂટના પાણી ભરાતા સંચાલકોની ચિંતા વધી. વધુ વરસાદ આવે તો પશુઓને બચાવવા મુશ્કેલ બની, જેથી તબેલા સંચાલકોએ પશુઓને અત્યારથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી યથાવત રાખી. સુરતના કમરૂનગર વિસ્તારમાં ખાડીના પાણી ઘૂસતા બેટમાં ફેરવાયો. ખાડીના પાણી દુકાનો અને મકાનોમાં ભરાતા સ્થિતિ કફોડી બની. કેટલાક મકાનોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન. ખાડીના પાણી કેટલાક યુવકો તરતા પણ જોવા મળ્યા. સુરતના પૂણા ગામ વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. પૂણા ગામથી કલ્યાણનગર સુધી 1 થી 2 ફૂટ જેટલા પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. ગટરના પાણી પણ ફરી વળતા રોગચાળાનો ભય. સુરતના અલથાણ વિસ્તારમાં પૂરની દહેશત. અલથાણ વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાંથી રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસ્યા. ખાડીના પાણી નજીકના વિસ્તારોમાં ફરી વળતા લોકોને હાલાકી. જો આ જ પ્રમાણે વરસાદ પડશે તો લોકોનું સ્થળાંતર કરવું પડશે. સુરતનું પૂણા પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ. પહેલી વખત પૂણા પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયું. પાણી ભરાતા તમામ પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયા. તો જપ્તામાં કરવામાં આવેલા વાહનો પણ પાણીમાં ગરકાવ. સુરતમાં સતત પડી રહેલા વરસાદને લઈને મુખ્યમંત્રી આવાસ યોજનામાં વરસાદી પાણી ભરાયા. વીર સાવરકર હાઇટ્સના 4 ફૂટ કરતા વધુ પાણી ભરાતા અવરજવર પર રોક લાગી. લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સુરતમાંથી પસાર થતી 3 ખાડીઓ કાકરા, ભેદવાદ અને મીઠી ખાડીની ભયજનક સપાટી વટાવી ભાઠીના અને સીમાળા ખાડી ભયજનક સપાટીની નજીક પહોંચી. સુરતમાં ખાડીઓના જળસ્તર વધતા વહીવટીતંત્ર ચિંતામાં મુકાયું. મીઠી ખાડીએ ભયજનક સપાટી વટાવતા લીંબાયતમાં ફરી વળ્યા પાણી. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. સુરતના લીંબાયતના રજાક ચોકમાં ખાડીના પાણી ભરાયા. કેરથી પણ ઉપર સુધીના પાણી ભરાતા લોકો પરેશાન. પાણીથી બચવા માટે લોકો બીજા માળે ચડ્યા. સુરતના પરવડ પાટિયામાં સતત 3જા દિવસથી સ્થિતિ ઠેર ઠેર સંકટ ઘટવાની જગ્યાએ વધી રહ્યું છે. ખાડીના પાણી 3 દિવસથી આ વિસ્તારમાં ભરાયેલા છે. ગઈકાલ કરતા આજે જળસ્તરમાં વધારો નોંધાયો છે. સુરતના પરવટ પાટિયા પાસે પાણી ભરાયા. ખાડી ઓવરફ્લો થતા પાણી ઘરોમાં ઘૂસ્યા. ફાયર દ્વારા સ્થાનિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને સલામત સ્થળે ખસેડાયા. પોલીસ અને ફાયરની ટીમ તૈનાત કરાઈ. પરવટ પાટિયામાં જેમના ઘર 2 માળના છે તેઓ પોતાના બીજા માળે ગોઠવાઈ ગયા અને જેઓ 1 માળના લોકો પાડોશીના ઘરમાં શરણ મેળવી રહ્યા છે. 3 દિવસથી ભરાયેલા પાણીના સંકટથી લોકોને મુશ્કેલી વધી છે. સુરતમાં ખાડીના પાણીથી પર્વત ગામ નજીકનું ગીતાનગર બેટમાં ફેરવાયું. ગીતાનગરમાં ચારે તરફ પાણી જ પાણી. લોકોના ઘરો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ. સુરતમાં ભારે વરસાદના પગલે અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી. છેલ્લા 24 કલાકમાં 35 થી વધુ વૃક્ષો ધરાશાયી. રાંદેર, ખટોદરા અને ગોળદોડ રોડ પર મોટા પ્રમાણમાં ઝાડ પડ્યા. સુરત જિલ્લાના બારડોલીમાં રાત્રિથી અવિરત ધોધમાર વરસાદ. બારડોલીમાં વરસાદના પગલે રેલવે અંડરપાસ ભરાયા પાણી. સુગર મિલ પાસે આવેલા ગરનાળામાં પાણી ભરાયા. સુરતના ઉલપાડમાં ધોધમાર વરસાદ. ઉલપાડ હાથીસા રોડ પર ઘૂંટણસમા પાણી. શાંતિનગર સિદ્ધનાથ નગર સોસાયટીમાં પાણી. સેનાખાડી ઓવરફ્લો થતા સમસ્યા વધુ વકરે તેવી શક્યતા.
સુરતના પુણા ગામમાં પણ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. ગઈકાલ રાતથી સતત વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી. પુણા ગામથી કલ્યાણનગર સુધી 1 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને પરેશાની. ભરૂચમાં ભારે વરસાદથી નેત્રંગ પંથકમાં જળીયોનું નદીઓનું જળસ્તર વધ્યું. કરજણ નદીમાં ધસમસતા નીર નજરે પડ્યા. નેત્રંગમાં 2 દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદથી પાકની નુકસાનની ભીતિ. જંબુસરમાં તુવેર અને કપાસના ખેતરોમાં પાણી ન આસરવાથી ખેડૂતો ચિંતા દૂર બન્યા. કાળી માટીની જમીનના વિસ્તારોમાં સમસ્યા સર્જાઈ. ભરૂચના આમોદ પંથકમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. આછોદ ગામના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. આમોદને દહેજ સાથે જોડતો માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ. ભરૂચના જંબુસર શહેરમાં સતત પડી રહેલા વરસાદના કારણે 2 જર્જરિત મકાન ધરાશાયી. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ, તો આમોદના બુઆ ગામ નજીક રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. ભરૂચના જંબુસર તાલુકામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. રામપુર અને મગણાંદ ગામમાં વરસાદી પાણી ભરાયા. મગણાંદ ગામની સીમ બોટમાં ફેરવાતી નજરે પડી. ભરૂચમાં ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ સર્જાયો. અતિ વ્યસ્ત હાઈવે પર વાહન ધીમું પડી જતા વાહનોની લાંબી લાઇન લાગી. વડોદરાથી સુરત તરફ જતા વાહનોની મોટી અસર થઈ. ભરૂચના વાલિયા નજીક પસાર થતી કીમ નદીમાં નવા નીરની આવક. ભારે વરસાદને લઈને નદી બેર કાંઠે વહી. વન વિસ્તારમાં હરિયાળી અને વહેતા નીરના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. ભાવનગરના વલભીપુર નજીક આવેલો ગેલો નદી ફરી બે કાંઠે. નદીમાં પાણીની પુષ્કળ આવકના પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. રસ્તો બંધ થતા પુલ પરથી અવર જવર કરતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા. આણંદમાં ધોધમાર વરસાદથી મુશ્કેલી સર્જાઈ. ગોયા તળાવ ઓવરફ્લો થતા સમગ્ર વિસ્તાર સંપર્ક વિહોણું. જેને લઈને જનજીવન પર મોટી અસર થઈ. સ્થાનિક તંત્ર દ્વારા લોકોની સુરક્ષા માટેની વ્યવસ્થા કરાઈ. ખેડાના નડિયાદ તાલુકાના વીણા ગામની સીમમાં આવેલું તળાવ ફાટ્યું. 1000 વીઘાથી વધારેની જમીન પર પાણી ફરી વળ્યું, જેને લઈને તંબાકુ અને ડાંગરના પાકને મોટું નુકસાન. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. છાપરા રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. છેલ્લા 24 કલાકથી સમગ્ર નવસારી જિલ્લામાં વરસાદ યથાવત. નવસારીમાં ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓની સપાટીમાં વધારો. પૂર્ણ નદીની સપાટી 2 કલાકમાં 6 ફૂટનો વધારો. ભયજનક સપાટી 23 ફૂટ પર પહોંચી. નવસારીમાં મેઘરાજા અને રમઝટ ગણદેવી જલાલપુરમાં 3 ઇંચ વરસાદ. ચીખલીમાં 2 ઇંચ અને વાંસદા કેરગામમાં 1 ઇંચ વરસાદ. પૂર્ણા નદીમાં 9 ફૂટ, અંબિકા નદી 10 ફૂટ, કાવેરી નદી 9 ફૂટ પર વહી. જૂજ ડેમની સપાટી 153.70. નવસારીનો શાંતિવન વિસ્તાર જળબંબાકાર. રાજીવનગર નગરના મકાનોમાં પાણી ભરાયા. ગરનાળામાં પાણી વધી જતા ઘરોમાં પાણી ભરાયા. પોરબંદરના દરિયામાં ડૂબતી બોટનો વિડીયો વાયરલ. દરિયામાં ભારે કરંટના કારણે બોટ દરિયામાં ડૂબી. બોટમાં સવાર ખલાસીઓનો કરાયો આબાદ બચાવ. પોરબંદરમાં ભારે વરસાદના કારણે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. બંદર પર 3 નંબરનો સિગ્નલ યથાવત. તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી. રાજ્યમાં ભારે વરસાદની અસરથી 225 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી. સ્ટેટ હાઈવે સહિત 50 હસ્તકના રસ્તા બંધ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક રસ્તા બંધ. સૌથી વધુ સુરતના 94 અને તાપીના 44 રસ્તા બંધ. ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. ડેમના 22 દરવાજા પૈકી 19 દરવાજા ખોલાયા. 14 ગેટ 1.30 ફૂટ અને 5 ગેટ 2 ફૂટ ખોલાયા. તો હાઇડ્રો યુનિટ ચાલુ. ઉકાઈ ડેમની સવારે 332.25 ફૂટે પહોંચી.